લાયન્સ ક્લબ ઓફ મુંબઈની પાર્લા વેસ્ટ શાખા દ્વારા યોગી સભાગૃહ દાદર ખાતે જીવન મૂલ્યોનું મહત્વ વિષય પર વક્તવ્ય યોજાયો, જેમાં સ્વામિનારાયણ સંસ્થાના સંત જ્ઞાનવત્સલદાસ સ્વામીએ જીવન મૂલ્ય સમજાવ્યું હતું. આ સેમિનારમાં 1700થી વધુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુલુંડ કચ્છી વિસા ઓસવાલ સમાજની મેડિકલ સમિતિ દ્વારા ગોપુરમ હોલ મુલુંડ ખાતે ડાયાબિટીસની સમજણ માટે સેમિનારનું આયોજન કરાયું, જેમાં જાણીતા ડોક્ટર્સે ડાયાબિટીસ અંગે જાણકારી આપી હતી. સાથે જ ડાયાબિટીસની આડઅસરથી બચવા કયા ઉપાય કરવા તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. રાપર પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઝુંબેશ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં લાયસન્સ વગર વાહન ચલાવતા લોકોને દંડ ફટકારી વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસે 57થી વધુ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો, જ્યારે 125થી વધુ શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી. ગાંધીધામના લીઝમાંથી ફ્રી હોલ્ડ કરવાની કામગીરી અંગે ગાંધીધામ ચેમ્બરે ફરી એકવાર પ્રયત્નો આદર્યા છે. ગાંધીધામ શિપિંગ સચિવ સમક્ષ રજૂઆત કર્યા બાદ રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાને ચેમ્બરનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું અને ફ્રી હોલ્ડ તથા ટ્રાન્સફર ફીના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ગાંધીધામ નગરપાલિકા દ્વારા કચેરીમાં સોલર સિસ્ટમ લગાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે આગામી સામાન્ય સભામાં યોગ્ય નિર્ણય લઈ અને સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાય તેવી શક્યતા છે. ભુજ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ અને આર્ષ અધ્યયન કેન્દ્રએ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સ્વામી પ્રતિપ્તાનંદ સરસ્વતી અને સમાજના અગ્રણી તેમજ અન્ય સાધુ સંતોએ દીપ પ્રાગટ્ય કરી ધાર્મિક કાર્યક્રમને ખુલ્લો મૂક્યો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમગ્ર દેશની સાથે ભુજમાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે શ્રેષ્ઠ તાલુકાના 10 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કર્યું હતું. આ સાથે જ જિલ્લાના 139 પ્રાથમિક વિદ્યા સહાયકોને 5 વર્ષની નોકરી બાદ પૂરા પગારના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. કચ્છમાં ઓછા વરસાદના પગલે પશુપાલકો ચિંતિત બન્યા છે અને આગામી સમયમાં પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ના સર્જાય તે માટે પશુપાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને પશુપાલકોને પશુઓ માટે ઘાસચારો મળી રહે તેવી રજૂઆત કરી હતી.